नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 28 जानुआरी 2023, आजना सांजना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में भर शियाळे मावઠાની आगाही करवामां आवी छे, तेमज માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો હાલ મિત્રો, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે કે હાલ મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, સાયક્લોનિક સિસ્ટમ, તે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત ઉપર અત્યારે માવઠાનું સંકટ તોળાયું છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। જોઈએ કયા કયા વિસ્તારમાં વરસાદ અત્યારે પડી શકે છે। તો અત્યારની અપડેટ જોઈએ તો ગુજરાતના ભાગોમાં આ રીતે વરસાદનું લેયર જામેલું છે, જેમાં સૌથી પહેલાં જોઈએ ઉત્તર ગુજરાતના ભાગો। તો ઉત્તર ગુજરાતની અંદર અત્યારના સમયે પણ રાધનપુર, રોડા, પાટણ, હારી, સાણસમા, મહેસાણા તેમજ મોઢેરા, દશાડા તાલુકો, કડી, વિરમગામ, ધાંગધ્રા, કુડા, હળવદ આ સૌરાષ્ટ્રના ભાગો છે, તેમાં ખાસ કરીને મોરબી, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર આજુબાજુના તમામ વિસ્તારોમાં અને રાજકોટ, ચોટીલા, રાણપુર, બરવાળા, બોટાદ, જસદણ, શાપર, વેરાવળ તેમજ સાવડી, કાલાવડ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, બાબરા, અમરેલી, ગઢડા, વલભીપુર તેમજ સિહોર આજુબાજુના વિસ્તારો અને બોટાદ સહિત ધારી, સાવરકુંડલા, પાલીતાણા, જેસર સુધીના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા કોઈ કોઈ જગ્યાએ પડી શકે તેવું સિસ્ટમમાં આપણે જોઈ શકીએ છીએ। તેમજ અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાની શક્યતા છે। હવે જોઈએ રાત્રે 9 વાગ્યા આજુબાજુના સમયગાળામાં ખાસ કરીને વિરમગામ, અમદાવાદ, કપડવંજ, હિંમતનગર, ડુંગરપુર, મહેસાણા, રાધનપુર તેમજ પાલનપુર, થરાદ, આબુરોડ, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારે પડતા વરસાદની શક્યતાઓ રહેલી છે। તો અત્યારે હાલ ભર શિયાળે માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે। ખેડૂતોનો પાક ખેતરમાં પડ્યો હોય તો પલળી શકે છે। જીરું, રાયડો, ઘઉં, ચણા જેવા પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાયેલી છે। હવે જોઈએ 29 તારીખે આવતીકાલે સૌરાષ્ટ્રના ભાગોમાં સવારે 8 વાગ્યા આજુબાજુ મોરબી, કુડા, સુરેન્દ્રનગર, જસદણ, ચોટીલા તેમજ સૌથી વધારે રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ તેમજ ડુંગરપુર, આબુરોડ આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। હવે જોઈએ સાંજના સમયે આવતીકાલે ખાસ કરીને ભાવનગર, બોટાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર તેમજ સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, મહીસાગર, ગોધરા, નડિયાદ, ધોળકા તેમજ મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, પાલનપુર આ બધા વિસ્તારોની અંદર આબુરોડ સુધી ભારે માવઠાની શક્યતા રહેલી છે। તો આજે રાત્રે નલિયાની અંદર 14 ડિગ્રી કરતાં ઓછું, ગાંધીધામ 17 તેમજ સૌરાષ્ટ્રમાં જોઈએ તો જામનગર આજુબાજુ 16 ડિગ્રીથી 19 ડિગ્રી, જૂનાગઢથી લઈ અમરેલી આજુબાજુ 17 થી 19 ડિગ્રી તેમજ મધ્ય ગુજરાતમાં 19, અમદાવાદ, મહેસાણા આજુબાજુ 18, 19 તેમજ 17 ડિગ્રી, ભરૂચ, સુરત આજુબાજુ 19, 20 ડિગ્રી રાત્રિનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। ધીમે ધીમે ઠંડીમાં વધારો થશે, જે 30 તારીખ પછી વધારો થવાની શક્યતાઓ છે। તો બસ ખેડૂત મિત્રો, આ હતા સાંજના 5:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।